નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડિયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના વિડિયોમાં આપણે માનવ કલ્યાણ યોજના અંતર્ગત વર્ષ 2023-24માં ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની સંપૂર્ણ માહિતી મેળવીશું. તો વિડિયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો ટોપિક. તો મિત્રો, આપ સૌ જાણતા જ હશો કે રાજ્ય સરકારની જો સૌથી કોઈ વધુ રાહ જોવાતી યોજના હોય તો તે છે માનવ ગરિમા યોજના, અને ત્યાર પછીની બીજી યોજના છે માનવ કલ્યાણ યોજના. કેમ કે આ બંને યોજનાઓમાં છે તે જુદા જુદા નાના મોટા 27 જેટલા ધંધા વ્યવસાય શરૂ કરવા માટે સાધન સહાય આપવામાં આવે છે. તો આ યોજનાઓ અંતર્ગત બહુ સારી એવી સહાય મળે છે, જેથી કરી અને તમામ લોકો છે તે આ યોજનાઓને રાહ જોતા હોય છે. તો મિત્રો, તે અંતર્ગત આજે આપણે જાણીશું કે માનવ કલ્યાણ યોજના અંતર્ગત વર્ષ 2023-24 માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું બહુ જ જલ્દી શરૂ થનાર છે. તો તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી જો તમે પણ માનવ કલ્યાણ યોજના અંતર્ગત ફોર્મ ભરી અને સહાય મેળવવા માગતા હોય તો તે અંગેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી જાય. તો મિત્રો, માનવ કલ્યાણ યોજના અંતર્ગત અલગ અલગ 27 જેટલા વ્યવસાય ધંધા શરૂ કરવા માટે સહાય આપવામાં આવે છે, જે અંતર્ગત બ્યુટી પાર્લરની કીટ પણ આપવામાં આવે છે, પ્રેશર કુકર, સિલાઈ કામની કીટ, પંચર કામની કીટ, આમ અલગ અલગ 27 જેટલા નાના મોટા વ્યવસાય ધંધા શરૂ કરવા માટે સહાય આપવામાં આવે છે. તો આ માનવ કલ્યાણ યોજના અંતર્ગત વર્ષ 2023-24 માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું બહુ જ જલ્દી શરૂ થનાર છે, અને તે અંગેની જાહેરાત પણ આવી ગઈ છે. તો ચાલો હવે આપણે તેના વિશે વિગતવાર માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, આ યોજના એ કમિશનર શ્રી કુટીર અને ગ્રામ ઉદ્યોગ હસ્તકની યોજના છે, અને વર્ષ 2023-24 માટેની જે જાહેર ખબર છે તે આવી ગયેલી છે. અને યોજનાનું નામ છે માનવ કલ્યાણ યોજના, અને હાલમાં કુટીર અને ગ્રામ ઉદ્યોગની વેબસાઇટ પર આ યોજના બહુ જલ્દી ઉપલબ્ધ થનાર છે. તો ચાલો મિત્રો, હવે આપણે આ માનવ કલ્યાણ યોજના અંગેની વિગતવાર માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, માનવ કલ્યાણ યોજનામાં વિગતવાર માહિતીમાં આપણે જોઈએ તો કમિશનર શ્રી કુટીર અને ગ્રામ ઉદ્યોગની કચેરી ગાંધીનગર દ્વારા આ માનવ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના તમામ લોકો કે જેની કૌટુંબિક વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 અને શહેરી વિસ્તાર માટે રૂપિયા 1,50,000 સુધીની હોય એવા લોકોને વ્યવસાય માટે ટ્રેડવાઇઝ સાધન અને ઓજારોના સ્વરૂપમાં આ સહાય આપવામાં આવે છે. તો મિત્રો, આ પ્રમાણે કમિશનર શ્રી કુટીર અને ગ્રામ ઉદ્યોગની કચેરી દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત જે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં 1,20,000 અને શહેરી વિસ્તારમાં રૂપિયા 1,50,000 સુધીની હોય તો તેવા લોકોને જુદા જુદા વ્યવસાય માટે ટ્રેડવાઇઝ અલગ અલગ સાધનો અને ઓજારોના સ્વરૂપમાં સહાય આપવામાં આવે છે. ત્યારબાદ મિત્રો, આપણે આગળ જોઈએ કે આ યોજના માટેની પાત્રતા શું. તો મિત્રો, અરજદારની ઉંમર જાહેરાતની તારીખે 16 વર્ષથી ઓછી નહીં અને 60 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ત્યાર પછી આગળ જોઈએ કે ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની જે ગરીબી રેખાની યાદી છે, એટલે કે BPL યાદી છે, તેમાં સમાવેશ થયેલો હોવો ફરજિયાત છે. તો આમ મિત્રો, જે ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ હોય તેઓને આ માનવ કલ્યાણ યોજનાનો લાભ લેવા માટે ગરીબી રેખાની યાદી એટલે કે BPL યાદીમાં સમાવેશ થયેલો હોવો ફરજિયાત છે. ત્યાર પછી મિત્રો, આપણે આગળ જોઈએ તો આ BPL યાદીમાં 0-16 નો સ્કોર ધરાવતા લાભાર્થીઓ હોય તો તેવા લાભાર્થીઓએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી, અથવા તો 0-16માં સ્કોર ન ધરાવતા હોય તો તેવા અરજદારના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂપિયા 1,20,000 અને શહેરી વિસ્તાર માટે રૂપિયા 1,50,000 સુધીની હોવી જોઈએ, અને તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફિસર અથવા તો મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત કરેલા અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે. તો મિત્રો, આ પ્રમાણેની પાત્રતા ધરાવતા લાભાર્થીઓ હોય તેઓ ઓનલાઈન અરજી કરી શકશે અને તેમને આ યોજના હેઠળ સહાય મળવાપાત્ર થશે. ત્યારબાદ મિત્રો, આપણે જોઈએ કે આ માનવ કલ્યાણ યોજના અંતર્ગત મળવાપાત્ર ટૂલ કિટ્સ કઈ કઈ, એટલે કે આપણે ટૂલ કિટ્સના નામ જોઈ લઈએ. તો મિત્રો, આ યોજના અંતર્ગત કડિયાકામ, સેન્ટિંગ કામ, વાહન સર્વિસીસ ઇન રિપેરિંગ, મોચીકામ, ભરતકામ, દરજીકામ, કુંભારીકામ, વિવિધ પ્રકારની ફેરીઓ, પ્લમ્બર કામ, બ્યુટી પાર્લર કિટ, ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ,
ખેતીલક્ષી લુહારી અને વેલ્ડિંગ કામ, આ ઉપરાંત સુથારી કામ, ધોબી કામ, સાવણી, સુપડા બનાવનાર, દૂધ દહીં વેચનાર, માછલી વેચનાર, પાપડ બનાવટ, અથાણા બનાવટ, ગરમ ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ, પંચર કીટ, ફ્લોર મિલ, મસાલા મિલ, મોબાઈલ રિપેરિંગ, હેર કટિંગ એટલે કે વાળંદ કામ, આ ઉપરાંત રૂની દિવેટ બનાવવી જે સખીમંડળની બહેનો માટે છે, અને છેલ્લે 27 નંબર ઉપર જોઈએ તો પેપર કપ અને ડીશ બનાવટ, તો તે પણ સખીમંડળ માટે છે. તો આમ આવા અલગ અલગ 27 જેટલા વ્યવસાય ધંધાઓ શરૂ કરવા માટે આ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે. ત્યારબાદ મિત્રો, હવે આપણે જોઈએ કે આ માનવ કલ્યાણ યોજના અંતર્ગત ફોર્મ ક્યાં ભરવું અને ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ. તો મિત્રો, યોજના હેઠળ લાભ મેળવવા ઈચ્છતા અને સરકારશ્રીના ઠરાવેલા માપદંડોની પાત્રતા ધરાવતા અરજદારો છે તે કમિશનર શ્રી કુટીર અને ગ્રામ ઉદ્યોગની વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન ફોર્મ ભરી શકશે. તો મિત્રો, અહીંયા આપણે જે કમિશનર શ્રી કુટીર અને ગ્રામ ઉદ્યોગની વેબસાઇટ છે તે લખેલી છે કે e-kutir.gujarat.gov.in. આ વેબસાઇટની લિંક આપણે નીચે અહીંયા ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દેશું, જેથી ત્યાંથી ક્લિક કરી અને તમે ડાયરેક્ટ આ વેબસાઇટ પર જઈ શકશો. આ ઉપરાંત મિત્રો, ફોર્મ ભરવાની તારીખ વિશે જોઈએ તો મિત્રો, 1/4/2023 એટલે કે 1 એપ્રિલ 2023 આ યોજના અંતર્ગત ફોર્મ ભરવાનું શરૂ થઈ જશે. અને હેલ્પ ડેસ્કની વાત કરીએ તો મિત્રો, અહીંયા આપણે હેલ્પ ડેસ્કના નંબર પણ આપેલા છે, 9909-26-280 અને 9909-26-180. તમારે આ યોજના અંતર્ગત જો કંઈ પ્રશ્ન હોય તો આ હેલ્પ ડેસ્ક નંબર ઉપરથી કોલ કરી અને તમે તેની વિગતવાર માહિતી મેળવી શકો છો. તો મિત્રો, હવે આપણે જે આજના ન્યૂઝપેપરમાં આવેલ જાહેર ખબર પણ આપને બતાવી દઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જાહેર ખબર છે તે ગુજરાત સમાચારમાં આવેલ છે. કમિશનર શ્રી કુટીર અને ગ્રામ ઉદ્યોગની કચેરી, બ્લોક નંબર 7, બીજા માળ, ઉદ્યોગ ભવન, ગાંધીનગર દ્વારા આ જાહેર ખબર આપવામાં આવેલ છે. માનવ કલ્યાણ યોજના વર્ષ 2023-24 અને માનવ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતના તમામ લોકો કે જેની કૌટુંબિક વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂપિયા 1,20,000 અને શહેરી વિસ્તાર માટે રૂપિયા 1,50,000 સુધીની હોય તેવા લોકોને વ્યવસાય માટે ટ્રેડવાઇઝ સાધન ઓજારના સ્વરૂપમાં સહાય આપવામાં આવે છે. અને આ યોજના હેઠળ લાભ મેળવવા ઇચ્છતા અરજદારો છે તે e-kutir.gujarat.gov.in ની વેબસાઇટ પર તારીખ 1/4/2023 ઓનલાઈન અરજી કરવાની રહેશે. અને આ ઓનલાઈન અરજી કરતી વખતે અસલ ડોક્યુમેન્ટના જે ફોટા હોય તે ફોટા જ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે, ક્યાંય તમારે ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે નહીં. અને ગયા વર્ષે જે અરજીઓ મંજૂર થયેલી હોય પરંતુ ડ્રોમાં પસંદગી પામેલી ના હોય તેમને અરજી કરવાની રહેશે નહીં. તો આમ મિત્રો, તમે જો ગયા વર્ષે અરજી કરેલી હોય અને તમારી અરજી મંજૂર થઈ ગયેલી હોય તો તમારે નવેસરથી અરજી કરવાની રહેશે નહીં. અને આપના ગામના VC દ્વારા પણ આ અરજી છે તે ઓનલાઈન વિનામૂલ્યે ભરી આપવામાં આવશે. તો કોઈ પણ પ્રશ્ન માટે આપણે આગળ હેલ્પ ડેસ્ક નંબર જોયો, ત્યાંથી તમે વિગતવાર માહિતી મેળવી શકો છો. તો મિત્રો, આ પ્રમાણે માનવ કલ્યાણ યોજના માટેની જાહેર ખબર આવેલી છે. તો જો તમે આ યોજના અંતર્ગત ફોર્મ ભરવા માગતા હોય તો તમારા ડોક્યુમેન્ટ સત્વરે તૈયાર કરી લેજો, જેથી કરી અને 1/4/2023 તમે પણ વહેલી તકે ઓનલાઈન ફોર્મ ભરી શકો. તો મિત્રો, આશા રાખું કે માનવ કલ્યાણ યોજના વિશેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો, તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.